તમને આટલી બધી વસ્તુઓ 70 રૂપિયાની અંદર મારા ખ્યાલથી અમદાવાદની અંદર કોઈ નહીં હાલે, કોઈ નહીં. અને એમની જગ્યા નાની છે પણ દિલ મોટું છે. કેમ છો અમદાવાદ? આઈ હોપ તમે બધા તાજા મજા છો. હું એકદમ મસ્ત છું અને સ્વસ્થ છું. આજે આપણે આવી ગયા છે દેશી મોજ માણવા માટે. દેશી એટલે કેમ કહું છું દેશી તો બતાવી દઉં એકવાર. આ બધું આ બાજુ ચૂલા ઉપર મસ્ત એવું વટ્ટા ઉપર જે બની રહી છે, કાકા બનાવે રોટલી બાટી. અને આ બધાને આમ એક શોકિંગ પ્રાઇસ છે એમ કહેવાય ને, કે પ્રાઇઝની દ્રષ્ટિએ આ બધું વસ્તુ તમને ઓછી જગ્યાએ મળશે. હા હા, જો ચૂલા ઉપર જે આમ. અને અત્યારે ટાઈમ છે શિયાળાનો, ગરમા ગરમ એવી ફુલકા રોટી જોઈ લો ભાઈ. શિયાળાની અંદર ખાવાની મોજ પડી જાય. આપણે જો આ લોકેશનની વાત કરવા જઈએ તો આ બાજુ ભમરિયા છે. ભમરિયા ચોકડીથી તે અસલાલી આપણે સર્કલ વચ્ચે જ અહીંયા જોગણી હોટલ છે, ઢાબા છે, બરાબર. તો અહીંયા કાકા જે ચા બનાવે છે, બાટી બનાવે છે, રોટલી બનાવે છે, દાળ ભાત. અને આની પ્રાઇસ આપણે અત્યારે કહી જ દઈએ, 70 રૂપિયા. માત્ર ને માત્ર 70 રૂપિયાની અંદર તમને અનલિમિટેડ વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. જેમ કે બાટી, પછી દાળ બાટી એમની જે છે એ તો છે જ તે, પ્લસ એમની દાળ ભાત, રોટલી શાક. અને અંદર ઘી લગાવવામાં આવે, જોઈ લો અહીંયા રોટલી બતાવી દઉં એકવાર. જો પ્રોપર એવું ઘી લગાવવામાં આવે છે રોટલીની અંદર. અને 70 રૂપિયાની અંદર આપણને દાળ બાટીનો ટેસ્ટ મળતો હોય અને પ્રોપર ભઠ્ઠાનો, તો ભાઈ એ વસ્તુ તો કંઈક અલગ જ છે, નેક્સ્ટ લેવલ કોન્સેપ્ટ છે. તમારે જો ખાવું હોય તો અહીંયા આવી શકો છો. અને ટેસ્ટ આપણને રિકમેન્ડ કર્યું છે અમારા એક ફ્રેન્ડે, તો એ આપણે આગળ બતાવીએ કઈ રીતને આપણે ટેસ્ટ કરીએ છીએ, શું છે શું નહીં. અને પછી તમને પ્રોપર આપણે બતાવીએ કે કઈ રીતે તમે આવી શકો છો. લિંક બિંક બધું મૂકી દઈશું. ચલો આપણે એમનો જે ઓનર છે, એમના ઓનર, એમની જોડે વાત કરીશું. આપણે આવી જજો ને એકવાર. તો કેમ છો? મજામાં. આપનું નામ? કિશન. કિશન, કેટલો ટાઈમ થયો આ અહીંયા ઢાબા છે ચલાવતા? દસ વર્ષ થઈ ગયા. શું વાત છે! અને પહેલા કેટલા ટાઈમ, કેટલા પ્રાઇસમાં ચાલુ કર્યું હતું? પહેલા 50માં ચાલુ કર્યું હતું. 50માં ચાલુ કર્યું, એ ટાઈમ બી અનલિમિટેડ? હા, બરોબર. અને એ ટાઈમે તમે આટલા જ જણ હતા? હા, એ જ છે. અત્યારે કોણ કોણ કામ કરો છો? અત્યારે મા પપ્પા ને મા બહેન મારું કારીગર છે. બરોબર, મતલબ ત્રણ ચાર જણા કામ કરો છો જે ફેમિલીમાં છે બધા? બરોબર. તો આ લોકેશન તો અમે કહી દીધું જોકે. અને અત્યારે પ્રાઇસ હાલમાં જે 70 રૂપિયા છે, બરોબર. આમ એક્ઝેક્ટલી 70 રૂપિયાની અંદર શું શું આવે છે? રોટી, સબ્જી, દાલ, દહીં, ચાવલ બધું આવે. દાલ, દહી, દહીં પણ આપો? દહીં બી આપો. ચાવલ અને ચાવલ, દાલ, દહીં, સબ્જી, સબ્જી, રોટી બધું. અને છાશ કોઈ કોઈને લેવી? છાશ એક્સ્ટ્રા આવશે. પણ એક્સ્ટ્રા આવશે, દહીં આવશે નંગા. દહીં અનલિમિટેડ ને? દહીં બે કટોરી આવે ખાલી. દહીં બે કટોરી આવે. અને છાશ? છાશ તો અલગથી લેવું પડે. અને કોઈ હોય કે છાશની, દહીંની જગ્યાએ છાશ જોઈએ તો? એક ગ્લાસ આપી નાખે, બીજું શું. તો દહીં ના હાલે? દહીં હાલે? દહીં બી હાલવાનું? ના ભાઈ, દિલથી ખવડાવવાનું. એમ ભલે નાની જગ્યા છે, જગ્યા ઉપર ના જાઓ, જોઈ લો. આમ જગ્યા એકદમ આમ એવી કહેવાય કે નાની એવી ઢાબાની ઢાબું છે. અને અહીંયા એ ત્રણ જણા કામ કરે છે એમના, બરાબર, ભાઈ બહેન છે અને એમના પપ્પા છે. તો એ અહીંયા કામ કરે છે, ભઠ્ઠા ઉપર બધી વસ્તુ ગરમા ગરમ બનાવીને લોકોને પ્રોવાઈડ કરે છે. તો આ વસ્તુ આપણે કહેવાય કે અમૂલ્ય કહેવાય એમ સમજો. આની પ્રાઇસ ના જોવાની હોય, આટલી નાની જગ્યા છે પણ તો બી એમને આપણે એકવાર પૂછ્યું તો એમને એવું પણ કહી દીધું કે છાશ આપી દઈશું. ચલો, અરે 70 રૂપિયાની અંદર પોસાવું બહુ મુશ્કેલ છે. એ વાત છે કે 50 રૂપિયામાં એ વેચતા હતા અને 70માં અત્યારે હાલે છે. ચલો, થેન્ક યુ તમારો ટાઈમ આપ્યો એમને. અત્યારે ઘરાગીન ટાઈમ છે. આપણે એમને એક ડીશ બનાવડાવીશું અને ટેસ્ટ પણ કરીશું, પછી તમને બતાવીએ. ચલો, તો આપણે આ બાટી જે છે અત્યારે અંદર ભઠ્ઠામાં ગરમ કરવામાં આવે છે, બરોબર રીતે પકાવવામાં આવે છે. જોઈ લો, એમને સેટ કરી દીધી છે. એ કહેવાય કે એક ગોંડની અંદર આપણે ગરમ કરી છે અને હવે બીજી વાર ગરમ થોડી વધારે પાકવા માટે જાય છે અંદર. હર હર મહાદેવ. તો આપણે આવી ગઈ છે મસ્ત એવી
બાટી કહેવાય ને કે ઓથેન્ટિક ભાઈ, ઓથેન્ટિક ટેસ્ટ જ અહીંયા જો ખાલી એમ તોડીને ખાવાની જે મજા આવે ને, એક તો મેં તોડી લીધી છે અને બીજી બતાવું છું તમને. આ હા, ગરમા ગરમ છે. અને મેઇન એક વસ્તુ બીજી જોવો બતાવો ખાલી, આ ઘી છે, વાટકી ભરીને આલ દીધું છે. અહીંયા એડ કરવાનું કે તમારે જેટલું જોઈએ એટલું, અનલિમિટેડ બધી વસ્તુ અહીંયા જોઈ લો તમને બતાવી દઉં. પહેલાં તો વાત કરીએ તો આ છાશ નથી, દહીં છે. જો જો નજીકથી થોડું બતાવજો, દહીં છે, દહીં છે. પછી આ એમની દાળ છે. એવું નહીં કે ભાઈ 70 રૂપિયા એટલે પાણી પદો હાલ, એમ જોઈ લો. આમ દાળ દેખાય, રીસલી દાળ દેખાય, જો આમ દાળ દેખાય. શાક છે, રીંગણ બટાકાનું શાક છે. રોટલી જે ઘીથી લબાલબ, પછી એમના ભાત કહેવાય જે નોર્મલ આપણે ઘરમાં ખાતા હોય એ ભાત છે, વાટકીમાં આપે છે. મુરસ આપે છે, જે આપણે ખાંડ કહેવાય, જે એ દહીંની અંદર તમારે એડ કરીને ખાટું મીઠું કરીને ખાવું હોય. અને આ ટોટલી આની આમ શોકિંગ એવી વાત છે કે આ બધી વસ્તુ જે દેખાય છે ને અહીંયા, આટલી વસ્તુ જે એ બધી અનલિમિટેડ છે. દહીં અનલિમિટેડ, શાક દાળ ભાત રોટલી, અને આ બાટીની વાત કરીએ ને, બાટી પણ તમને અનલિમિટેડ આવે છે. અને ઘી તમારે બીજી વાર લેવો તો ઘી પણ બીજી વાર આવશે. બધી વસ્તુ જો, ચટણી જો ખાલી એની. આજે જે મેઇન આપણે બાટીની અંદર વાત કરવા જઈએ તો જે મહત્ત્વની ભૂમિકા ભજવે તે આ વસ્તુ છે. આ છે બરાબર. બીજી જે આ જે છે એ સ્પેશિયલ આની દાળ છે, દાળ બાટીની દાળ જોઈ લો. બોસ એક નંબર વસ્તુ, મેં ખરેખર મારી જિંદગીની અંદર આટલું સસ્તું ને આટલું સારું નથી ખાધું. દાળ એકવાર ચાખીએ. વાહ ભાઈ વાહ, કોઈ વાત નથી આની. ઘીની વાત કરીએ, ઘી આપણે એના જે અરોમા હોય ને, જેની સુગંધ હોય એના ઉપરથી આપણે એને કહી શકીએ કે કેવું હશે. બાટી લીધી એ, વાહ બહારનું જાય કે બાટી એકદમ ક્રન્ચી છે, આમ કડર કડર બોલે, અંદરથી એકદમ પાકી. અને એવું નહીં કે કાચી રહી હોય, જો એકદમ એવી પાકી રહી છે બરાબર. અને ધુમાડા બી નીકળ્યા, ગરમા ગરમ વસ્તુ છે. અને ઘીનો સુગંધ આની કોઈ આમ મોઢાથી આમ શબ્દો નથી, આમ જેટલા વખાણ કરીએ ને ઓછા છે. એનું કારણ છે કે આ બધું 70 રૂપિયામાં છે. બધી વસ્તુ આપણે ટેસ્ટ કરીશું. એમની રોટલી છે જે હમણાં બતાવી, એમના બેન છે એ બનાવે છે. પછી શું વાત છે ભાઈ, જો અધુરામપુરો એમને ચૂરમો પણ આપ્યો છે ભાઈ. અને મારવાડી સ્ટાઇલમાં પ્રોપર શાક ને રોટલી ખાઈશું. એક વસ્તુ છે, છાશ નથી આપતા પણ એને બદલામાં દહીં આપે છે. છાશ તમારે જોઈએ તો એક્સ્ટ્રા મંગાવી શકો છો. સ્વાભાવિક વાત છે ભાઈ કે છાશ આપણે મંગાવી દીધી છે, જેને એક્સ્ટ્રા આપીશું આપણે. એમ કહેવાય કે ટેસ્ટ, મને આજે રીંગણ અને બટાકાનું શાક ખાધું ને પરમ દિવસે, મારા ઘરે બની દીધું, એક નંબર ટેસ્ટ એના જેવો. એમને હાલ આવ્યું મને. અને ચૂરમા કહે છે, ચૂરમો કે એવું કંઈક કહેવાય મારવાડીમાં, જે આ આનો જ હોય, બાટીનો જ હોય મારા ખ્યાલથી. એની અંદર ઘી નાખે પ્રોપર, ઘી જો દેખાય આમ એકદમ, આમ આમ કંઈ દબાઈએ ને તો ઘી ઉપર આવે. ઘી છે, મુરસ નાખે, અંદર ખાંડ નાખે છે. વાહ, આપણે લાડવા કેવા ખાઈએ ઘરે, સેમ ટુ સેમ એના જેવો ટેસ્ટ. હવે આ દાળ છે એમની, દાળ ભાતની. મારા ખ્યાલથી સેમ જ છે, અલગ નથી. પણ દાળ એવી જાડી છે, બંનેમાં સેમ હાલે છે ને, જાડી દાળ. આટલી દાળનો ભાવ અત્યારે આસમાને છે. મસ્ત કોમ્બિનેશન છે. દહીં, વાહ, અમૂલનું દહીં હોય ને એવું છે. ખાલી આ દહીંને ભાગી નાખ્યું છે અંદરથી, એટલે એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. ખરેખર આમ શબ્દો નથી આ બધી વસ્તુઓ માટે. આપણે પ્રોપર જે બાટી ખાવાની હોય એ રીતે ખાઈશું. અને આ રીતે આમ એકદમ ચૂરો કરી દેવાનો મસ્ત એવો. પછી આની અંદર ઉપર આપણે ઘી એડ કરીશું. દાળ, ગરમા ગરમ દાળ. કેમેરામેન કે સાલા, મેં કે વિડીયો બાદમાં ઉતારતા હું, એ પહેલાં ખા લઈને દે મેરે કો. હવે મેન એમની જે વાત કહેવા જઈએ, જે ચટણી
મારવાડી સ્ટાઇલમાં પ્રોપર જમાડે છે, બહુ દિલથી જમાડે છે. અહીંયા એમનો ભાવ છે ને એ દિલનો ભાવ છે, દિલથી ખવડાવે છે. એમ મુદ્દો ત્યાં છે, કારણ કે 70 રૂપિયાની અંદર અનબિલીવેબલ. વાહ, એવું લાગે રાજસ્થાનમાં બેઠો છું. તમને આટલી બધી વસ્તુઓ 70 રૂપિયાની અંદર મારા ખ્યાલથી અમદાવાદની અંદર કોઈ નહીં હાલે, કોઈ નહીં. અને એમની જગ્યા નાની છે પણ દિલ મોટું છે. અને વાત કરીએ કે આ જગ્યાએ રિકમેન્ડ કરીશું, 200% રિકમેન્ડ. આ જગ્યાએ આવો તમે નિરાશ નહીં થાવ, એની 100% ગેરંટી. કારણ કે ક્વોલિટી હાલે છે, ઘી ને બી ને બધું જે વાપરે છે ને, હા હા હા, દિલથી વાપરે છે. અને અહીંયા બેઠા બેઠા લોકો ખાય છે, જો બતાવી દો છો એકવાર, પ્રેમથી ખવડાવે છે. અને ખરેખર મને આ જગ્યાએ બહુ પસંદ આવી. જો હું આ સાઈડથી નીકળતો હોઈશ ને તો 110% અહીંયા આવીશ અને આ વસ્તુ ખાઈશ. વિડીયો નહીં બનાવું પણ ખાઈશ, કારણ કે વસ્તુ છે, દાળ બાટીને બધું હાલે છે ને. આટલું બધું વસ્તુઓ તો 70 રૂપિયામાં કોઈ નહીં હાલતું હોય. અને લોકેશન બી આપણે બતાવી દીધું, લાંબા ચોકડી છે ને ત્યાંથી અસલાલી રિંગરોડનું સર્કલ છે એની વચ્ચે જ આપણે અહીંયા આવી જઈએ છીએ. જોગણી ઢાબા કરીને, જોગણી માતાનું નામ લઈને કંઈક ઢાબું બનાવેલું છે, બરાબર. તો એ ઢાબા છે, નાની એવી જગ્યા છે. કે હાથ જોડીને એક વાર રિક્વેસ્ટ કરીશ કે આપણો મેઇન જે ફોકસ હોય છે સ્મોલ વેન્ડર ઉપર, તો આજે પણ એ જ જગ્યાએ આવ્યા છીએ. અને 70 રૂપિયામાં મને નહીં ખબર કે એમને પોસાતું હશે કે નહીં પોસાતું હોય, પણ હું તમને એકવાર કહીશ કે આ જગ્યાએ તમે જરૂરથી આવો. એકવાર આ બાદથી નીકળતા હોય ને તો એકવાર જરૂરથી આવો અને એમને સપોર્ટ કરો. આપણા લોકોનો સપોર્ટ જે મળશે ને તો એમને એવું થશે કે ના ભાઈ કરીએ, બરાબર. 10 વર્ષથી ખવડાવે છે ભાઈ, ખરેખર બહુ સારી વાત કહેવાય. અને હાઈલી રિકમેન્ડ, એમને પોસાતું તો હશે જ, જોકે જે પણ મળતું હશે, 5 રૂપિયા 10 રૂપિયા જે મળતું હશે એમાં કામ કરે છે. તમે પણ આવો અને સપોર્ટ કરો સ્મોલ વેન્ડર્સને. અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ, આ બધું પતાવી દઈશું. આપણે 2 જણ છીએ અહીંયા, એવું ના કહેતા કમેન્ટ કરીને કે આટલું બધું લઈને રાખ્યું છે બગાડ કરશો. મહેરબાની કરી એવી કમેન્ટ ના કરશો, કારણ કે અમે 2-3 જણા જોડે હોઈએ જ છીએ. તો આ બધું પતાવીએ, મળીએ એક નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી તાજા મજા રહો અને મોજ કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.